બોડેલીના વિસાડી ગામની મહિલાનું ખાનગી હોસ્પિટલમાં મોત થયું છે, જેના કારણે લોકોએ હોબાળો મચાવ્યો છે. ડોક્ટરની નિષ્ફળતાને કારણે મહિલાનું મોત થયું હોય તેવો પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના વિસાડી ગામની 29 વર્ષીય મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા 108 મારફતે જબુ ગામની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. 3 દિવસ સારવાર આવ્યા પછી બોડેલીની સંગમ હોસ્પિટલમાં તેને દાખલ કરી હતી. ત્યાં બાળકને જન્મ આપ્યા બાદ માતાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જેથી મૃતકના પરિવારજનોએ તબીબની નિષ્કાળજીથી મોત થયું હોય તેવું કહીને સંગમ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો, જેથી પોલીસે આવીને મામલો સંભાળ્યો હતો અને મૃતક મહિલાના પતિને ફરિયાદના આધારે અકસ્માત મોતની ફરિયાદ દાખલ કરીને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જાંબુઘોડા રોડ પર આવેલા બોડેલી તાલુકાના વિસાડી ગામે રહીને પ્લમ્બરનું કામ કરતા નિલેશભાઈ વણકરના લગ્ન 2.5 વર્ષ પૂર્વે કવાંટના મોટા ઘોડા ગામની નિમિષા, જેની ઉંમર વર્ષ 29, તેમની સાથે થયા હતા. નિમિષાબેનને પ્રસૂતિની પીડા ઉપડતા 108માં જબુ ગામની દીપક ફાઉન્ડેશન સંચાલિત તે દવાખાને લઈ જવામાં આવ્યા હતા. તારીખ 22ના રોજ દવાખાને લઈ જવામાં આવ્યા હતા, જ્યાં નિમિષાને બ્લીડિંગ થતા તેની સારવાર કરવામાં આવી હતી. 3 દિવસ બાદ ત્યાંથી બોડેલીની સંગમ હોસ્પિટલમાં 26ના રોજ ખસેડવામાં આવી હતી. ફરી એકવાર બ્લીડિંગ થતા તેની સારવાર કરીને પ્રસૂતિ કરાવી હતી. બાળકને જન્મ આપ્યા બાદ માતાની તબિયત વધુ લથડી હતી. 5ના રોજ તેનું મોત નીપજ્યું હતું, જેથી કરીને હોસ્પિટલની નિષ્કાળજીને લીધે મહિલાનું મોત થયું હોય જેથી પરિવારે તેવી હોસ્પિટલ પર આક્ષેપ કર્યો છે અને હોસ્પિટલે જઈને હોબાળો કર્યો હતો. એક સમયે તબીબ અને સ્વજનો વચ્ચે બોલાચાલી થઈ હતી, તણાવ વધ્યો હતો. બોડેલી PSI CD પટેલ સ્ટાફ સાથે આવ્યા હતા અને મામલો સંભાળ્યો હતો. મૃતક મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ડિલિવરી માટે બોડેલીની સંગમ હોસ્પિટલમાં લવાયેલી પત્નીના ગર્ભમાં બાળક મૃત્યુ પામ્યું હોવાનું અગાઉ કહેવાયું હતું અને ત્યારબાદ સીઝર કરીને બાળકને જન્મ આપ્યો અને બાળક તો હજુ તંદુરસ્ત છે, પરંતુ તબીબની નિષ્કાળજીથી પત્ની નિમિષાબેનનું મોત થયું હોય તેવા આક્ષેપ સાથે પતિ નિલેશભાઈ હોસ્પિટલ પહોંચ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો. બોડેલીના સંગમ હોસ્પિટલના સંચાલક ડોક્ટર તપન ભટ્ટે જણાવ્યું છે કે જબુ ગામથી જ કેસ સિરિયસ આવ્યો હતો અને સ્વજનો તેનાથી વાકેફ હતા. અમારી પાસે તેના વિડીયો ફૂટેજ પણ છે. એમને મેડિકલ રિપોર્ટ ટાઈમ પર નહીં આપવામાં આવેલા હતા, પણ એમણે કોઈ નર્સને પૂછ્યું હતું, એમને ડૉક્ટરને પૂછવું જોઈતી હતી. તો ડૉક્ટરેનું કહેવું છે કે એમની પાસે માંગ દે તો એ આપી દેશે. અત્યારે તો મહિલાની ડેથ થઈ ગઈ છે. ત્યાં આવ્યું હતું ત્યારે એની લીવર બંધ થઈ ગઈ હતી, મગજ પર લીવરનો કણોના એન્સોફેલોપેથી મગજ પર અસર થઈ ગઈ હતી, સેપ્ટિક શોકમાં હતું, શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી અને કિડની બંધ થઈ ગઈ હતી. આવી સ્થિતિ ગંભીર છે. દર્દીઓની જોડે વિડીયો રેકોર્ડિંગ કન્સેન્ટ લીધી, દર્દીઓના સગાઓએ સારવાર આપવાની મંજૂરી આપી, ત્યારે એ દરમિયાન ઇમરજન્સી સીઝર કરીને બાળકનું જન્મ કરાવડાવ્યું. આજે અમે લોકો એ બાળકને જીવતું અને હેલ્ધી કન્ડિશનમાં એમના સગાઓને સોંપી રહ્યા છે. અને છેલ્લે રજા બી માંગતા, ડૉક્ટર રજાય ના આપી. તમારી એમ કે તમારી હું તો નહોતી, પણ એમ કે તમારી છોકરીને અમે ચાલતી કરીને મોકલીશું એમ. અને રિપોર્ટો બી દેખવા માંગતા હતા કે અમારા પરિવારો, તો કે રિપોર્ટો ના મળે એમ. રિપોર્ટો બી આજ સુધી આપ્યા નથી દેખવા માટે. તમે નક્કી શું કર્યું છે? જ્યાં સુધી નક્કી આ બધા પરિવાર જે કરે એ નક્કી એમ. અમારે ફેલ થઈ ગઈ, લીવર ફેલ થઈ ગયું, હવે શરીર બી કામ નહીં કરતું કે એવું બધું કહેવા માંડ્યા. અને પછી 2 દિવસ પછી થોડું સારું લાગ્યું, આ એક્સરિંગ ખાતે થઈ ગઈ હતા બેન. પણ આજ દિન એવું કીધું 9:15 કે હાલત ગંભીર થઈ ગઈ, અમે અમારથી નહીં બને ને તમે અમદાવાદ લઈ જાઓ. કે અમે 2 દિવસ પહેલાં રજા માગી હતી તો રજા નહીં આપી, કે અમે બીજે લઈ જઈએ તો આ લોકો રજા નહીં આપી, અમે તમને ચાલતા તમારા દર્દીને ચાલતા અમે ઘરે મોકલશું, કે એવું કીધું હતું. આટલો વિશ્વાસ આપ્યો હતો. અને આ લોકો સિઝર કરતી વખતે જ આમની ભૂલ થઈ ગઈ હતી, એટલા માટે જ એમને ફરી સિઝર ખોલવું પડ્યું છે. આ ડૉક્ટરો ઉલ્લું બનાવે છે આવી રીતે. તપન ભટ્ટ સાહેબ જોડે અમે ફાઇલ માંગવા ગયા અંદર, શાંતિથી વાત કરો કે ફાઇલ અમને રિપોર્ટ બતાવો. તો કે તમારા રિપોર્ટનું શું કામ, ફાઇલનું શું કામ? કે મેં કીધું સાહેબ ચિરંજીવી, એટલું જ મેં બોલ્યો ચિરંજીવી બોલ્યો એટલા માટે સાહેબ ઊભા થઈ ગયા ખુરશીમાંથી. અને કે ચિરંજીવી શું, ચિરંજીવીમાં દાખલ કર્યા હતા? આ બધો આટલો બધો ખર્ચો અમે કર્યો ચિરંજીવીમાં દાખલ કર્યા હતા, ચિરંજીવી શું એમ? ઇમરાન મંસૂરી, GTV ન્યૂઝ, બોડેલી, છોટાઉદેપુર.